નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજના વિડીયોની અંદર બિન સચિવાલય અને તલાટીના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે. વધુ સમયના લીધે મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં નિધન થયેલા પૂર્વ કેબિનેટ મંત્રી અરુણ જેટલી 2014ની મોદી સરકારમાં ક્યાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા? તો મિત્રો, નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ, ગુજરાત. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિને વિશેષાધિકાર મળ્યા છે? તો મિત્રો, જવાબ જે છે એ થશે અહીંયા વિકલ્પ ડી, 361 અનુચ્છેદ અનુસાર મિત્રો રાષ્ટ્રપતિને વિશેષાધિકાર પ્રાપ્ત થયા છે. વધુ માહિતી મિત્રો આ પ્રશ્નની આપણે મેળવીએ તો, આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ એ મિત્રો બંધારણીય વડા છે, તેઓને કાયદાથી મિત્રો ઉપર ગણવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જ્યારે પોતાના પદ પર હોય ત્યાં સુધી મિત્રો તેમના પર કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી, અને એ ઉપરાંત દીવાની કાર્યવાહી કરવા માટે પણ મિત્રો 60 દિવસ અગાઉ એમને નોટિસ આપવામાં આવે છે. તો મિત્રો, આ પ્રશ્ન પરથી આટલી માહિતી આપણને પ્રાપ્ત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જોઈએ તો, વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ 2019નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ એ, મુંબઈ ખાતે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ 2019નું આયોજન કરવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાજેન્દ્ર શાહને કઈ કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો, રાજેન્દ્ર શાહને નીચેનામાંથી કઈ કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર છે મિત્રો એનાયત કરવામાં આવ્યો હતો? જવાબ થશે વિકલ્પ ડી, ધ્વનિ. મિત્રો, વધુ માહિતી મેળવીએ તો, રાજેન્દ્ર શાહનું પૂરું નામ મિત્રો છે રાજેન્દ્ર કેશવલાલ શાહ, જેમનો જન્મ મિત્રો કપડવંશ ખાતે થયો હતો, અને ધ્વનિ એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે, અને એ બદલ એમને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. અને આ ઉપરાંત રાજેન્દ્ર શાહે મિત્રો જાણીતા કાવ્ય સંગ્રહ પણ બીજા લખ્યા છે, જેમાં આંદોલન, શ્રુતિ, શાંત, કોલાહલ, ચિત્રણા જેવા કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે. ચેન્જ ધ વોઇસ, ઇટ ઇઝ ટાઈમ ટુ શટ ધ ડોર. મિત્રો, ચેન્જ ધ વોઇસ, સાચો જવાબ શું થશે? જવાબ છે વિકલ્પ બી, ઇટ ઇઝ ટાઈમ ફોર ધ ડોર ટુ બી શટ. નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ થશે વિકલ્પ બી, અંતરગોળ લેન્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જાહેર વહીવટના વિકાસનો કયો તબક્કો દીવભાજનના તબક્કા તરીકે ઓળખાય છે? જાહેર વહીવટના વિકાસનો કયો તબક્કો દીવભાજનના તબક્કા તરીકે ઓળખાય છે? સાચો જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ એ, પ્રથમ. નેક્સ્ટ ક્વેશ્ચન, અલંકાર ઓળખાવો પ્રિયાનું મુક્તો જાણે ચંદ્ર. તો મિત્રો, પ્રિયાનું મુક્તો જાણે ચંદ્ર, સાચો અલંકાર એનો નીચેનામાંથી શું થાય? સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ એ, ઉત્પ્રેક્ષા. તો પ્રિયાનું મુક્તો જાણે ચંદ્ર એ ઉત્પ્રેક્ષા પ્રકારનો અલંકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો એ વિકલ્પ એ, શામળાજી ખાતે ભરાય છે. મિત્રો, ક્યારે ભરાય છે? તો કાર્તકી સુદ એકમથી લઈ અને વદ સાતમ સુધી. ક્યારથી? કાર્તકી સુદ એકમથી લઈને વદ સાતમ, એટલે કે કુલ 21 દિવસ સુધી મિત્રો શામળાજીનો મેળો જે છે એ ભરાય છે. માટે શામળાજીનો મેળો જે છે એ મિત્રો સૌથી મોટો આદિવાસી મેળો ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્લડ ગ્રુપ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? બ્લડ ગ્રુપ અંગેની શોધ એ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો મિત્રો અહીંયા સાચો જવાબ નીચેના 4 વિકલ્પોમાંથી શું થશે? જવાબ છે મિત્રો વિકલ્પ સી, કાર્લ લેન્ડર સ્ટીનરે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. મિત્રો, આપણે જાણીએ છીએ ઉપરાંત કે બ્લડ ગ્રુપની અંદર ઓ છે એ સર્વગ્રાહી સર્વદાતા, અને એ બી બ્લડ ગ્રુપ એ સર્વગ્રાહી બ્લડ ગ્રુપ છે એ ગણાય છે. આગળનો પ્રશ્ન,
ફ્લોપી ડિસ્કની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે? મિત્રો, નીચેનામાંથી ફ્લોપી ડિસ્કની સ્ટોરેજ ક્ષમતા શું છે એ આપ જણાવશો? જવાબ થશે મિત્રો વિકલ્પ બી 1.4 MB. ત્યાર પછીનો પ્રશ્ન છે, વનમારી ઉપનામ કયા સાહિત્યકારનું છે? વનમારી ઉપનામ એ કયા સાહિત્યકારનું છે? જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ બી કેશવ હર્ષદ ધ્રુવ. મિત્રો, જેઓનું ઉપનામ છે શું? વનમારી. મિત્રો, કેશવ હર્ષદ ધ્રુવનો જન્મ એ બહિયલ દહેગામ ખાતે થયો હતો અને અમૃતશતક, ગીત ગોવિંદ, છાયાઘટ, કરપટ આ સંસ્કૃત કાવ્યોના અનુવાદ છે એ મિત્રો એમના છે, વનમારીના છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સલ્ફરના ઘન સ્વરૂપોમાં કેટલા બહુરૂપો મળી આવે છે? 2, 3, 4 કે 5? મિત્રો, સલ્ફરના ઘન સ્વરૂપોમાં કેટલા બહુરૂપો મળી આવે છે? સાચો જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ એ 2 ઘન સ્વરૂપો મળી આવે છે. કયા કયા? તો મિત્રો, એક છે રોમ્બિક સલ્ફર. કયો? રોમ્બિક સલ્ફર. અને બીજો છે મોનોક્લિનિક સલ્ફર. કયો સલ્ફર? મોનોક્લિનિક સલ્ફર. તો મિત્રો, આમ રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એ સલ્ફરના 2 બહુરૂપો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? મિત્રો, નીચેનામાંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? સાચો જવાબ થશે મિત્રો વિકલ્પ બી 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે મિત્રો, એકની વાત કરીએ તો મિત્રો, 1 જે છે એ તો નથી વિભાજ્ય સંખ્યા કે નથી અવિભાજ્ય સંખ્યા, માટે 1નો સમાવેશ મિત્રો થશે નહીં. તો એના પછીની 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણાં પંચનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? નાણાં પંચનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, નીચેના જવાબ 4 જવાબમાંથી સાચો જવાબ છે મિત્રો શું હોઈ શકે છે? તો જવાબ થશે વિકલ્પ એ 280. 280 અનુચ્છેદમાં નાણાં પંચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ સી વિટામિન ડીની ઉણપથી મિત્રો સુક્તાન નામનો રોગ થાય છે, જે હાડકાને લગતો છે. આપણે જાણીએ છીએ મિત્રો એ પ્રમાણે વિટામિન ડી જો સૂરજના કિરણોમાંથી આપણને પ્રાપ્ત થાય, જે ચામડી પર પડે ત્યારે ચામડી પર મિત્રો વિટામિન ડી છે એ બને છે, અને જો એની ઉણપ હોય તો સુક્તાન નામનો રોગ આપણને થાય છે. અને આ ઉપરાંત વિટામિન ડીના મિત્રો બીજા દૂધ અને બીજા અન્ય સ્ત્રોતો પણ છે. પાલોદરા મેરો ક્યાં ભરાય છે? પાલોદરા મેરો ક્યાં ભરાય છે? સાચો જવાબ મિત્રો નીચેના 4 વિકલ્પોમાંથી આપ જોઈ લેશો. જવાબ થશે મિત્રો વિકલ્પ સી મહેસાણા ખાતે મિત્રો પાલોદરાનો મેરો ભરાય છે. ક્યાં આગળ? તો મિત્રો, ત્યાં આગળ 64 જોગણી માતાનું મંદિર છે અને ફાગણ વદ 11 થી 13 સુધી મિત્રો આ મેરો જે છે પાલોદરનો મેરો ભરાય છે. અને આ મેરાની મિત્રો ખાસિયત છે કે આ મેરામાં વરસાદની આગાહી કરવામાં આવે છે. તો આમ પાલોદરનો મેરો જે છે એટલે પાલોદરા મેરો એ મહેસાણામાં ભરાય છે. આગ બુઝાવવા માટે કયો વાયુ વપરાય છે? સાચો જવાબ મિત્રો નીચેના 4 વિકલ્પોમાંથી થશે. આગ બુઝાવવા માટે વિકલ્પ બી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપયોગમાં લેવાય છે મિત્રો, જેનું અણુસૂત્ર છે CO2. અને કાર્બન ડાયોક્સાઇડ મિત્રો વાતાવરણમાં એનું પ્રમાણ 0.04% છે અને તેને ભારે વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ મિત્રો દહન શામક વાયુ પણ છે. નેક્સ્ટ, ગુજરાતમાં દર વર્ષે વસંતોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો મિત્રો, ગુજરાતમાં દર વર્ષે વસંતોત્સવનું આયોજન છે એ વિકલ્પ સી ગાંધીનગર ખાતે. મિત્રો, વસંત મહિનાની શરૂઆતમાં ગાંધીનગર ખાતે દર વર્ષે વસંતોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, વિડીયોનો છેલ્લો પ્રશ્ન, યુ આર સ્ટ્રોંગર દેન ખાલી જગ્યા. યુ આર
સ્ટ્રોંગર દેન ખાલી જગ્યા. સાચો જવાબ મિત્રો નીચેના વિકલ્પોમાંથી શું થશે? જવાબ થશે મિત્રો વિકલ્પ એ, હી. યુ આર સ્ટ્રોંગર દેન હી. વિડીયોના અંતમાં મિત્રો આપને એક પ્રશ્ન. આજે મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઝવેરચંદ મેઘાણીનો જન્મ છે મિત્રો. 28 ઓગસ્ટના રોજ મિત્રો એમનો જન્મ થયો હતો. તો આજનો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો જવાબ જે છે એ આપણે કોમેન્ટ બોક્સની અંદર લખીને અચૂક જણાવવાનો છે. સાથે સાથે મિત્રો વિનંતી છે કે જો ચેનલ પર આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનાર મિત્રો ઉપયોગી માહિતી આપના સુધી પહોંચી રહે અને આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો.